ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિના પ્રદેશ પ્રવક્તા કરણસિંહ પણ આપણી સાથે છે તેઓ મહેસાણાના મહેસાણના પઢારીયા પઢારીયા ખાતે એમનું મતદાન કરવા આજે પહોંચ્યા હતા અને ત્યાં એમની સાથે વાત કરીશું કે જ્યાં આંદોલને એક આખો જે વેગ પકડ્યો હતો અને પાર્ટ વન પાર્ટ ટુ આપવા જે કહેવામાં આવ્યું છે શું લાગે છે આજે શું માહોલ રહેશે આપ સૌને જય સોમનાથ જય રઘુનાથ જય માતાજી મેં આજે મારા માદરે વતન મારી જન્મભૂમિ પઢારીયા તાલુકો જિલ્લો મહેસાણા જે મહેસાણા લોકસભામાં આવે છે ત્યાં આવીને મતદાન કર્યું છે આપે માહોલનું પૂછ્યું તો આપ જોઈ શકો છો કે અમારો ગોતા રાજપૂત ભવન ખાતે જે કંટ્રોલ રૂમ છે ત્યાંથી અમને અવિરત સમાચારો સમગ્ર ગુજરાતમાંથી મળી રહ્યા છે અને અમારું જે આંદોલન હતું એ કંઈક મેળવવા માટેનું નહોતું એક બાજુ અહંકાર ને એક બાજુ અસ્મિતા અમારા બેન બેટીઓ ઉપર જે વાણી વિલાસ કર્યો પુરુષોત્તમભાઈ રૂપાલાએ એનો આક્રોશ એવો ફાટ્યો કે આજે ભારતીય જનતા પાર્ટી એ પચીસે પચીસમાં અમે કાટીને ટક્કર તો મૂકી જ દીધી છે કેમ કે તમામ સમાજો અમારી સાથે છે બધા સમાજો કર્મચારીઓને આ લોકોએ દબાવ્યા છે અને એનું પરિણામ ચાર જૂને તમે જોશો પણ હાલ દસ બેઠકો તો ભારતીય જનતા પાર્ટી ગુમાવી રહી છે એ હું તમને દાવા સાથે કહું છું અને માહોલ તો આ ગરમી છે તેમ છતાં ગરમીની કોઈ અસર એ આજે મતદાનમાં વર્તાવાની નથી બધી જગ્યાએ લાઈનોમાં ન કેવળ ક્ષત્રિય સમાજ અમને સહયોગ આપનારા અને ગુજરાતના તમામ નાગરિકો એ મત એ શસ્ત્રના સૂત્રને સાર્થક કરી રહ્યા છે એટલે આનું પોઝિટિવ પરિણામ એ ક્ષત્રિય સમાજને જરૂરથી મળશે અને માહોલ એ સંપૂર્ણપણે ભાજપની વિરુદ્ધમાં છે કારણ કે એ ખાલી ખોટા વચનો હિન્દુ મુસ્લિમ રામ મંદિર આ બધી વાતોથી તમે બહુ દિવસ લોકોને ભ્રમિત ના કરી શકો મત ના લઈ શકો એટલે આજે અમને મતપેટી જ્યારે ખુલશે ચાર તારીખે ત્યારે તમે આનો જોશો કે જે માહોલ હતો સાતમી મેનો એ માહોલ ચાર જૂને આપણને દેખાશે લીડનો જે દાવો કરવામાં આવ્યો છે દરેક બેઠક પર પાંચ લાખથી વધુનો એના પર શું કહેશો જો ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને એમના નેતાઓ ભાજપની બધી સભાઓમાં કહેતા હતા કે પાંચ લાખ ઉપરથી જીતવાનું છે જ્યારથી ક્ષત્રિય આંદોલન પાર્ટ વન ચાલુ થયું અને પાર્ટ ટુ એ પછી લીડ તો એ લોકો ભૂલી ગયા જ છે